તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય ભૂગોળ પ્રકરણ 5માં ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ વિશે સમજૂતી મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ વિશે આજે પણ ઘણા બધા પ્રશ્નો વણ ઉકેલ્યા છે. મનુષ્ય આ બધા પ્રશ્નોનું નિવારણ લાવી શક્યો નથી, પરંતુ જેમ અભ્યાસ કરતો ગયો, જેમ સંશોધનો થતા ગયા, તેમ આપણને ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ વિશે સમજણ પ્રાપ્ત થતી ગઈ. અને એટલા જ માટે જે ખંડ પ્રવહન સિદ્ધાંત છે અને ભૂતકતી વિવર્તનિકી સિદ્ધાંતની જે સંકલ્પ છે એને વધારે સ્વીકૃતિ મળતી ગઈ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ને, તો એ સમયે ભૂમિખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ફાતખીણો, મેદાનો વગેરે ભૂભાગો અસ્તિત્વમાં આવ્યા, જે પોતાના વિશિષ્ટ આકાર, ખડક રચના, ઊંચાઈ, સમતોલ વિસ્તારનું પ્રમાણ અને ઢોળાવ વગેરે જેવી લાક્ષણિકતાઓને કારણે એકબીજાથી અલગ પડવા લાગ્યા. તો હવે જ્યારે ભૂમિ સ્વરૂપનો અર્થ પૂછાય, તો આપણે લખી શકીએ કે વિશિષ્ટ આકાર, ખડક રચના, ઊંચાઈ, સમતોલ વિસ્તારનું પ્રમાણ અને ઢોળાવ વગેરે જેવી લાક્ષણિકતાઓ ધરાવતા ભૂભાગને અથવા તો ભૂમિભાગને આપણે ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સ્વરૂપને 3 વિભાગોમાં વહેંચવામાં આવેલું છે, 3 જૂથમાં વહેંચેલું છે. સૌથી પહેલા પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, નંબર 2 પર દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને 3 નંબર પર આવશે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે ને, એ પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે સૌથી પહેલા જે અસ્તિત્વમાં આવ્યા, તો તેને આપણે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખાવી શકીએ. જેમાં આપણે વાત કરવાની છે ભૂમિખંડો અને મહાસાગરનું તળ. ભૂમિખંડો અને મહાસાગરનું જે તળ છે એ સૌથી પહેલા અસ્તિત્વમાં આવ્યું, એટલા માટે એનો સમાવેશ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપમાં કરવામાં આવ્યો છે. હવે બીજી બાબત યાદ રાખીશું, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો એટલે શું? તો દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં તમારે લખવાનું થાય તો યાદ રાખીશું પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોના નામ, જેમાં ભૂમિખંડો અને મહાસાગર. ભૂમિખંડો અને મહાસાગર જે છે, તો એ બંનેમાં ભૂગર્ભિક હિલચાલને કારણે, ભૂમિખંડો અને મહાસાગરમાં ભૂગર્ભિક હિલચાલને કારણે, એટલે કે પૃથ્વીના પેટાળમાં જે હિલચાલ થઈ એના કારણે જે નવા ભૂમિ સ્વરૂપો રચાયા ને, તો એને આપણે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખ્યા. જેમાં ભૂગર્ભિક હિલચાલને કારણે પર્વતોનું નિર્માણ થયું, ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થયું, મેદાનો બન્યા અને ફાતખીણો અસ્તિત્વમાં આવી વગેરે ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, જેને આપણે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખીએ છીએ. હવે એવું કહેવામાં આવે છે કે હિમાલય પર્વત છે એના સ્થાને પહેલા 33 નામનો સમુદ્ર હતો, પરંતુ ભૂગર્ભિક હિલચાલને કારણે ત્યાં હિમાલય પર્વતનું નિર્માણ થયું. હવે 3 નંબર પર આવશે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. વિદ્યાર્થી મિત્રો, લાંબા સમયગાળા પછી જે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે ને, તેના આકારમાં પરિવર્તન આવે છે. કઈ રીતે આકારમાં પરિવર્તન આવે? તો આપણે લખી શકીએ કે બાહ્ય બળોના કારણે અથવા તો બાહ્ય પરિબળોના કારણે. બાહ્ય પરિબળો કયા? તો નદી, હિમનદી, પવન, વરસાદ, વાતાવરણ, તાપમાન વગેરે પરિબળોને કારણે ધોવાણ થાય, ઘસારણ થાય કે નિક્ષેપણ થવાથી જે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા ને, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાનો અને ફાતખીણ, તો એના આકારમાં પરિવર્તન આવે છે, તો એને આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખાવી શકીએ. હવે આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એને જો વધુ સ્પષ્ટતાથી લખવું હોય, તો તમારે યાદ રાખવાનું દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા? તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ફાતખીણો.
એમાં લાંબા સમયગાળા પછી એના આકારમાં પરિવર્તન આવે, એની રચનામાં ફેરફાર થાય, તો એના કારણે જે નવા આકાર બને છે ને, તો એને આપણે તૃતીય શ્રેણીના આપણે ભૂમિ સ્વરૂપો કહી શકીએ. પરંતુ કયા પરિબળોને કારણે આવું થાય છે? તો કે બાહ્ય પરિબળોને કારણે. બાહ્ય પરિબળો કયા છે? તો કે નદી, હિમનદી, વરસાદ, પવન, તાપમાન, વાતાવરણ વગેરેને કારણે એ ભૂમિ સ્વરૂપોનું ધોવાણ થાય છે, સાથે એનું ઘસારણ થાય છે અને નિક્ષેપણ કાર્ય થતું હોય છે, જેના કારણે એ ભૂમિ સ્વરૂપનો આકાર બદલાઈ જાય છે. તેને આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખાવી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો, કોઈક મનુષ્યને ખુલ્લા વિસ્તારમાં ઊભો રાખવામાં આવે અને એ મનુષ્યની ઉપર સૂર્યનો પ્રકાશ સતત પડતો રહે, તો એનો ચામડીનો જે રંગ છે ને, એ બદલાઈ જશે. તો આ જ પ્રક્રિયા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ફાતખીણો સાથે થઈ, એટલે કે નદીનું પાણી એની સાથે ટકરાયું, સાથે આપણે કહી શકીએ કે વરસાદ પડ્યો, તાપમાન પણ અસર કરી, પવને પણ અસર કરી, વગેરે પરિબળોને કારણે જે ભૂમિ સ્વરૂપો હતા એમનો આકાર બદલાઈ ગયો. તેના કારણે આપણે એનું તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપમાં એને ઉમેરેલું છે. હવે આપણે એમાં કઈ બાબતનો સમાવેશ કરી શકાય તો એ જોઈએ. તો કે મેદાનો, કોતરો, ડેલ્ટા, ખીણો અને નાની ટેકડીઓ એ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. અને એ ઉપરાંત પણ સમુદ્ર કરાર, રેતીના ધુવા, ઉધર્વગામી અને અધોગામી સ્તંભો વગેરે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં પ્રકરણ 5 ના બીજા ભાગ સાથે મળીશું. ત્યાં સુધી હું અભી પટેલ તમારી રજા લઉં છું.